Dear student, we are revising grammar and that is one day, one mark. Now, the third session that is of showing contrast. Aje tijo abhag chhe, showing contrast, vridhabhas, sujivada vakyo. In the examination, you will be asked to identify function. Function or a kono puchhai tumne pariksha. If you find but yet still in the sentence, or though although in the sentence, or despite in spite of in the sentence, it indicates contrast. Jo vakya ma, but yet still hoy, though although hoy, despite ke in spite of hoy. To samajho nu ke aa vakya contrast batave che. Itle identify function ma aa 3 ne 5 ne 7 7 shabd ma thi ka shabd dikha eta samajho ne contrast batave easy ekdam easy che. ओके अबे परीक्षा में तुमने सेंटेंस कंप्लीशन पूछा है, यू विल आस्क्ड टू कंप्लीट द सेंटेंसेस. हमने बे वाक्य पूछा था ना, तो पकड़ना कंफ्यूजन छे एना माटे बे वाक्य लखेला छे. हियर पृथ्वीराज वाज ब्लाइंड, ही कुड एम वेल. आ बे वाक्य ने जोड़वू हो तो तुमने ऊपर नो वाक्य आपवू ज नथी. पृथ्वीराज वाज ब्लाइंड बट थी वाक्य जोड़वानो होय, बट ओके ઉપરનું વાક્ય ન આપેલું હોય તમે તમારી રીતે લખી શકો. સપોર્ટિંગ છે એટલે મેં તમને ઉપર વાક્ય આપેલું છે, બટ લખીએ. પૃથ્વીરાજ વોઝ બ્લાઇન્ડ આંધળો હતો, બટ પણ હી કુડ એ વેલ, પણ સારી રીતે નિશાન લગાવી શકતો. બરાબર. હવે તમે અહીંયા ધો લખી શકો નહીં. રિમેમ્બર દેટ કોન્ટ્રાસ્ટ મીન્સ two sentences that is connected by connectives. સંયોજક દ્વારા જોડાયેલું વાક્ય, બે એક જ વાક્ય હોય પણ બે વાક્યને જોડેલા હોય. એ કનેક્ટિવ તરીકે અહીંયા બટ છે, તો બટ પછીનો ભાગ એ કોન્ટ્રાસ્ટ બતાવે. કોન્ટ્રાસ્ટ મીન્સ દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, કોન્ટ્રાસ્ટ ફ્રોમ અવર એક્સપેક્ટેશન ઓર બિલીફ. આપણી માન્યતા, ધારણા, અપેક્ષા કરતા કંઈક જુદું હોય એ કોન્ટ્રાસ્ટ બતાવે. એન્ડ ફર્સ્ટ વન ઇઝ ઇવેન્ટ, તો પહેલી ઇવેન્ટ છે. તો પૃથ્વીરાજ વોઝ બ્લાઇન્ડ એ એક ઘટના છે, એક વાક્ય છે, ઇવેન્ટ છે. અને આપણી અપેક્ષા હોય કે એ આંધળો એ નિશાનો લગાવી શકે નહીં, પણ અહીંયા નિશાનો લગાવી શકે એટલે લખાવી લખેલું છે બટ હી કુડ એમ વેલ, એટલે બટ પછીનું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે. ઓકે, હવે ધો વાળું વાક્ય હોય તો સમજવાનું કે ધો વાળું વાક્ય એ કોન્ટ્રાસ્ટ બતાવતું નથી, ધો સિવાયનું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે છે. અહીંયા એ જ વાત આપણે ધો દ્વારા કરવાના છે. ધો પૃથ્વીરાજ વોઝ બ્લાઇન્ડ હી કુડ એમ વેલ, એટલે આ ઇવેન્ટ બતાવે, આ કોન્ટ્રાસ્ટ બતાવે. હવે આ જ વાક્ય પાછું ડિસ્પાઇટ ઇન સ્પાઇટ ઓફથી લખવું હોય તો ડિસ્પાઇટ ઇન સ્પાઇટ ઓફ પછીનો ભાગ કોન્ટ્રાસ્ટ બતાવતું નથી, એ ઇવેન્ટ બતાવે, પણ મુખ્ય વાક્ય જે છે એ કોન્ટ્રાસ્ટ બતાવે છે. પૃથ્વીરાજ કુડ એમ વેલ કોન્ટ્રાસ્ટ બતાવે છે, અને આ કોન્ટ્રાસ્ટ બતાવે છે. છતાં જોકે એના અર્થમાં જોકે એ આંધળો હતો એમ કહેવાનું છે. ડિસ્પાઇટ બીંગ બ્લાઇન્ડ, તમે ડિસ્પાઇટ હી બીંગ બ્લાઇન્ડ પણ લખી શકો તો એ સાચું. ડિસ્પાઇટ હી બીંગ બ્લાઇન્ડ આ ફાઇનાઇટ સેન્ટન્સ નથી, વાક્ય નથી, આ પ્રિપોઝિશન છે એટલે આઈએનજી લગાવવો પડે. સબ્જેક્ટ વર્બ આવતું નથી, આ આઈએનજી છે, પ્રેઝન્ટ પાર્ટિસિપન્ટ છે. બરાબર. એટલે આમાં ફાઇનાઇટ વર્બ નથી. બીજા વાક્યો તમને પરીક્ષામાં સેન્ટન્સ કમ્પ્લીશન પૂછાય. મિસ્ટર પાઠક વોઝ એરેસ્ટેડ, દોથી જોવાનું છે. મિસ્ટર પાઠક વોઝ એરેસ્ટેડ, એને ધરપકડ કરવામાં આવી, જોકે એ નિર્દોષ હતો. દો હી વોઝ ઇનોસન્ટ, તમે આમ ન લખી શકો બટ હી વોઝ ઇનોસન્ટ. એ ખરેખર બટ હી વોઝ ઇનોસન્ટ લખો તો એ વાક્ય ખોટું કહેવાય. જો ખરેખર એક્સપર્ટ ઇંગ્લિશ યુઝર્સ હોય, ટીચર્સ હોય, તો એ વાક્ય ખોટું આપે, કારણ કે બટ પછીનો ભાગ કોન્ટ્રાસ્ટ બતાવે. મિસ્ટર પાઠક વોઝ એરેસ્ટેડ, બરાબર. આ
આપણે દો આ કોન્ટ્રાસ્ટ બતાવે છે, આ દો વાળું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવતું નથી. આપણે આગળ જોઈ ગયા દો હી વોઝ ઇનોસન્ટ, જો કે ઇનોસન્ટ પણ કોન્ટ્રાસ્ટ, આ ઇનોસન્ટની ધરપકડ થવી જોઈએ નહીં. આપણી ધારણા માન્યતા એવી, ઇનોસન્ટ માણસને એરેસ્ટ કરવો જોઈએ નહીં. અને એ એરેસ્ટ થયો એટલે આ વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલા માટે આ વાક્ય બટ પછીનો ભાગ બરાબર દો વચ્ચે પણ લખાય એટલા માટે આવું વાક્ય લખેલું છે. મિસ્ટર પાઠક વોઝ એરેસ્ટેડ દો હી વોઝ ઇનોસન્ટ, હવે બટ લખેલું છે અને સેમ છે. જો આને જ બટ દ્વારા લખવું હોય ઉપરનું વાક્ય છે તો મિસ્ટર પાઠક વોઝ ઇનોસન્ટ બટ હી વોઝ એરેસ્ટેડ, તો બટ પછીનું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે એ બટમાં. મિસ્ટર પાઠક વોઝ એરેસ્ટેડ બટ, તમે આમ ના લખી શકો બટ હી વોઝ ઇનોસન્ટ, બટ હી ગોટ ધ બેઇલ, બેઇલ એટલે એને જામીન મળ્યા. નંબર ફોર, તે જસ્ટ ગેવ હિઝ લંચ ટુ ધ બેગર, તે જશે એને લંચ બેગર ભિખારીને આપી દીધું. દો લખવાનું છે, દો દો દો. તેજસ વોઝ હંગરી, તેજસ ભૂખ્યો હતો, જો કે તેજસ ભૂખ્યો હતો એને એને ખાવાનું બાણ અથવા લંચ ભિખારીને આપી દીધું. હવે આ જ વાક્ય તેજસ ગેવ હિઝ લંચ ટુ ધ બેગર બટ લખવાનું હોય, બટ તો વાજબી બને, બટ ધ બેગર ડીડ નોટ ટેક ઇટ, પણ ભિખારીએ લીધું જ નહીં એમ લખી શકાય. એટલે બટ પછીનું વાક્ય કોન્ટ્રાસ્ટ બતાવે, જ્યારે આમાં તે જસ્ટ ગેવ હિઝ લંચ ટુ ધ બેગર એ કોન્ટ્રાસ્ટ બતાવે, દો હી વોઝ હંગરી બરાબર. તો હંગરી ભૂખ્યો માણસ પોતાનું બાળક ભિખારી નહીં આપ્યું, પણ અહીંયા આપ્યું છે બતાવે. નંબર સિક્સ, મિસ્ટર સુથાર ડિડન્ટ પરફોર્મ વેલ ઇન ધી ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુમાં સારું પરફોર્મન્સ હતું નહીં મિસ્ટર સુથારનું. આપણે લખ્યું છે બટ, પણ એને નોકરી મળી અથવા સિલેક્ટ થઈ ગયો, બટ હી વોઝ સિલેક્ટેડ, એકદમ સારું છે. હવે આપણે આ જ વાક્ય દોથી કહેવું હોય તો મિસ્ટર સુથાર ડિડન્ટ પરફોર્મ વેલ ઇન ધી એક્ઝામિનેશન, દો હી પ્રિપેર્ડ વેલ ફોર ધી ઇન્ટરવ્યુ, દો હી પ્રિપેર્ડ વેલ ફોર ધી ઇન્ટરવ્યુ બરાબર છે. તો એ રીતે વાક્ય આવે. આ બીજા તમને ઉદાહરણ છે, તમારે લખવાનું છે, બીજા વાક્યો તમને મોકલવામાં આવશે પીડીએફ ફાઇલથી, એ બનાવી દે. ઓકે, થેન્ક યુ.